તો હવે વાત કરીએ ના દુશ્મનની તો પ્રેમ લગ્નમાં માતા પિતાની સહીનો મુદ્દો વિવિધ સમાજના આગેવાનોનું પણ સમર્થન બનાસકાંઠાના ચૌધરી સમાજે પણ આપ્યું છે સમર્થન સીએમએ આ મુદ્દે અભ્યાસ કરવાની કરી હતી વાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રેમ લગ્ન બાબતે માતા પિતાની સંમતિ મામલે સ્ટડી કરવાની વાત કરવામાં આવતા હવે બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો પણ સીએમની વાતથી સહમત જોવા મળી રહ્યા છે અને જો સરકાર કાયદો બનાવે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સહમતિ જરૂરી છે તો તે કાયદાને પણ બનાસકાંઠાનો ચૌધરી સમાજ સરકારની સાથે રહેશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે જે લગ્ન થઈ રહ્યા છે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે તેમાં મા બાપની સંમતિને લઈને હવે કંઈક વિચારવું પડશે સ્ટડી કરવી પડશે તેને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે પ્રેમ લગ્નમાં મા બાપની મંજૂરી હોવી જોઈએ આજ મામલે આપણી સાથે ચૌધરી સમાજના આગેવાનો પણ છે વાત કરીશું તેમના જોડે ખાસ કરીને જે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે અત્યારે યુવાનો આવેશમાં આવીને એકબીજા સાથે લગ્ન પણ કરતા હોય છે તો શું કહેવું છે મા બાપની સંમતિ હોવી જોઈએ મા બાપની સંમતિ હોવી જોઈએ અને જે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ જે મંતવ્યો કર્યું એમાં ધાનેરા તાલુકા યુગ પ્રતિમંડળ વતી અમારા ચોપન ગામનું પ્રતિમંડળ અમે અમારો સમાજ ચૌધરી સમાજ છે અને આ ખરેખર મા બાપની સંમતિ વગર થવું ન જોઈએ અને આવકારદાયક છે મા બાપની સંમતિ હોવી જ જોઈએ અને આ તમામ સમાજને પણ આવું ખરેખર આ સારો વિચાર આવ્યો છે આ હોવું જોઈએ અને થવું જોઈએ સીએમએ સ્ટડી કરવાની વાત કરી છે આ મામલે શું કહે છે તમારો ચૌધરી સમાજ અમારો ત્રેસી અને ચોવીસી ધાનેરા તાલુકામાં ચોપાન ગામ હોજના ચૌધરી સમાજની આ સંસ્થામાં અમે આટલા બધા ભેગા થયા છે એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે વિચારો વ્યક્ત કર્યા છે લોકોની લા માગણીને લઈને એ વિચારો સાથે અમે સમત છીએ અને આવું પ્રેમ લગ્નની બાબતમાં મા બાપની સંમતિ હોવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માગણી અને લાગણી છે જે બનાવ બન્યો હતો એ બનાવ બાદ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ હતી કે મા બાપની જે પરમિશન બાદ જ આંતર જાતિ હોવી જોઈએ હવે તમે આ કઈ રીતે જુઓ છો ફરી એકવાર મુખ્યમંત્રીએ સ્ટડી કરવાની વાત કરી મા બાપે પોતાના સંતાનને ભણાવી ગણાવી અને મોટું કર્યું હોય અને પછી એમની સંમતિ વગર જોવા લગ્ન થતા હોય એ યોગ્ય નથી અને મુખ્યમંત્રી જે વાત મૂકી છે દરેક સમાજ માટે તે આવકારદાયક છે અને એમની સંમતિ સો ટકા હોવી જ જોઈએ એમાં દરેક સમાજ માટે સારા સંકેતો છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્ન બાબતે નિવેદન આપ્યા પછી સામાજિક આગેવાનોના નિવેદન સામે આવી રહ્યા છે પ્રેમ લગ્ન બાબતે માતા પિતાની સહમતિના નિવેદનને સામાજિક આગેવાનો વધાવી રહ્યા છે મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું તે ખરેખર દરેક સમાજ માટે બહુ સારી વસ્તુ છે અને જો એ પ્રમાણે બંધારણને ધ્યાનમાં રાખીને સારા એવા કાયદાઓ બંધારણને ના નડે એ પ્રમાણે બનાવવામાં આવે તો દરેક સમાજ કોઈ પણ સમાજ હોય એના માટે મા બાપ માટે બહુ સારામાં સારું છે દીકરીઓ ભાગી જાય એ માતાની વગર સહમતી નથી એમાં સમાજ સમાજ વચ્ચે દખા થાય છે મન દુઃખ થાય છે ખરેખર માતાની સહમતી હોવી જોઈએ અને એવો નિયમ લાવવો જોઈએ દરેક સમાજને ખૂબ જ ઉપયોગી છે કારણ કે જે પ્રેમ લગ્ન કરે છે એમાં મા બાપની બંને માંથી એકની સાઈન કરવાની થાય તો આ સમાજમાં વિવાદ ન થાય તો લવ મેરેજમાં માતા પિતાની મંજૂરીના મુદ્દાને રાજકોટના યુવાનો કંઈક આ રીતે જોઈ રહ્યા છે પ્રેમ લગ્નમાં વાલીની પણ મંજૂરી ફરજિયાત બને તે માટે અભ્યાસ શરૂ કરવાના સંકેત છે તે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે રાજકોટ શહેરના યુવકો આપણી સાથે છે આપણે તેમની સાથે કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો ખાસ કરીને મુખ્ય પ્રધાન દ્વારા જે સંકેત આપવામાં આવ્યો છે જે અભ્યાસ શરૂ કરવાની વાત કરી છે આ નિર્ણયને આ સંકેતને આપ કઈ રીતે યુવક તરીકે જોઈ રહ્યા છો ખરેખર તો જોવા જઈએ પ્રેમ લગ્ન એવી વસ્તુ છે એ ઘણા કિસ્સાઓમાં યુવક યુવતીઓ બંને સારા પાત્રો હોય છે ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે યુવતીઓ ક્યાંક ને ક્યાંક કોઈ એવા યુવકને પસંદ કરી બેસે છે કે જે ખરેખર તેમની લાયક હોતો નથી અને ઘણા કિસ્સાઓમાં એવું થાય છે કે યુવક ખરેખર લાયક હોય છે પણ ઘરવાળાઓ ને કોઈ સમજતું નથી તો આ વાત ઉપર મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે કોઈ પણ પ્રેમ સંબંધ હોય તો તમારે ઘરે વાત કરવી જોઈએ અને માતા પિતાને પણ તેમના પુત્રો અને પુત્રીને એટલો જ સહયોગ આપવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક એવું બને કે કાસ્ટ બેઝ ઉપર માતા પિતાઓ એગ્રી થતા નથી પણ ખરેખર જો યુવક કે યુવતી યોગ્ય હોય એકબીજા માટે તો રાજી ખુશીથી પ્રેમ લગ્ન કરાવી દેવા જોઈએ જો આટલી અન્ડરસ્ટેન્ડિંગ યુવક યુવતીઓ અને માતા પિતાઓ વચ્ચે થઈ જશે તો હું નથી માનતો કે ક્યાંય ને ક્યાંય કોઈ ખરાબ પગલાં ભરવાની કોઈને જરૂર પડે ચોક્કસ તો અન્ય યુવક પણ આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું સરકાર દ્વારા જે સંકેત આપવામાં આવ્યો છે જે અભ્યાસની વાત છે આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્યાંક કીધું એમ કે કે અમુક કિસ્સા બનતા હોય છે જેમાં યુવક અને યુવતી બે યોગ્ય હોય અને એવા અમુક પણ એવા કિસ્સા બને જેમાં યુવક યુવતી માટે યોગ્ય હોતો નથી તેથી માતા પિતાની મંજૂરી હોતી નથી તેની સાથે મેરેજ કરાવી દેવા માટે એટલે અમારું એવું કેવું છે કે માતા પિતા પણ પુત્ર કે પુત્રીને એટલો જ સહયોગ આપે અને પુત્ર અને પુત્રીએ પણ માતા પિતાની વાતને સમજવી જોઈએ અને માતા પિતાની મંજૂરીથી જ લગ્ન કરવા જોઈએ ચોક્કસ તો માતા પિતાની મંજૂરીથી જ લગ્ન કરવા જોઈએ સરકાર દ્વારા જે સંકેત આપવામાં આવ્યો છે અને જે સ્ટડીની વાત કરવામાં આવી છે માનો છો કે આ સ્ટડી થશે તો ઘણા ખરાબ પરિબળો છે તે પણ સામે આવશે તથ્યો છે તે પણ સામે આવશે પરિબળોની વાત એવી છે કે અત્યારના સમયગાળામાં અમુક છોકરાઓ એ યોગ્ય નથી હોતા પરિવારને એવું લાગતું હોય છે કે યોગ્ય નથી એના માટે થઈને આ કાયદો એક રીતે તમે જુઓ તો સારો ગણી શકાય કોઈ કોઈ એવા તત્વો તત્વો છે કે જે એમના પરિવાર માટે એમની બાળકી માટે યોગ્ય નથી તો યોગ્ય નથી એમના માટે તો એ લોકો માટે આ વસ્તુ બરાબર છે કે પરિબળો એવા જે તત્વો આવારા તત્વો છે જે કોઈ પરિવાર સાથે ન ખોટા જોડાઈ જાય એમની યુવતીઓ છે કે ઘણી વખત એવું બને કે યુવતીઓ ખરાબ હોય છે ને યુવકો સારા હોય છે તો એ પરિબળોને આપણે ઘટાડી શકીએ એ રીતે કાયદો આપણા માટે આપણે જોઈ તો સારો ગણી શકીએ ચોક્કસ તો રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા જે સંકેત આપવામાં આવ્યા છે ને જે અભ્યાસ કરવાની જે વાત કરવામાં આવી છે તેને રાજકોટ શહેરના યુવકો વાતને આવકારી રહ્યા છે તો સાથોસાથ યુવકનું પણ કહેવું છે કે ઘણા ખરા કિસ્સામાં યુવક અને યુવતી બંને સારા હોય છે પરંતુ જ્ઞાતિના સમીકરણના આધારે માતા પિતા માનતા નથી હોતા અને જેના કારણે તેમના પુત્ર અને પુત્રીના લગ્ન નથી થવા દેતા ત્યારે યુવક અને યુવતી સાથે તેમના માતા પિતા પણ સમજદારી દાખવે તે પણ ખૂબ જરૂરી છે કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ ન્યૂ સિટી ગુજરાતી રાજકોટ તો પ્રેમ લગ્ન માં વાલી ની મંજૂરી જરૂરી મુસ્લિમ એમએલએ નો ટેકો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ સમર્થન આપ્યું આજ ના સમય ની આ તાતી જરૂરિયાત પ્રેમ લગ્ન પહેલા વાલી ની મંજૂરી જરૂરી છે મુસ્લિમ ધારાસભ્ય નો ટેકો ગુરુ માં બિલ રજૂ થશે તો મારું સમર્થન રહેશે તેવું પણ કહ્યું તો સરકાર વિધાનસભા માં કાયદો લાવે તેવું પણ નિવેદન આપ્યું કે લવ મેરેજ માતા પિતાની સંમતિ જરૂરી છે એ ખૂબ જ સારું હું સમજુ છું ત્યાં સુધી મુખ્યમંત્રી શ્રીનું આ નિવેદન છે કેમ કે સમગ્ર સમાજના અંદર કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજની દીકરી હોય તેને મા બાપની સંમતિ ખૂબ જરૂરી હોય છે જ્યારે તે પ્રેમ લગ્ન કરતા હોય છે ત્યારે આજના સમયના અંદર જે પ્રમાણે આપણે કિસ્સા જોઈ રહ્યા છે કે પ્રેમ લગ્નના અંદર જે પ્રમાણે દીકરીઓ મોટી કરે છે મા બાપ અઢાર વીસ વર્ષની અને મા બાપને પૂછ્યા વગર એક તરફમાં બે ત્રણ વર્ષના અંદર પ્રેમમાં આંધળી પાગલ થઈને મા બાપને છોડીને પરિવારને છોડીને તે લગ્ન કરે છે

દીકરીઓને ફોસલાવી લલચાવી ખોટું નામ બતાવી ખોટો વેપાર ધંધો બતાવી અને પોતે હિન્દુ છે એવું એ દીકરીના મનમાં ઠસાવી અને વિધર્મી યુવકો એ દીકરીને છેતરી અને એને લઈ જાય છે એની સાથે લગ્ન કરે છે અને પછી એનું ધર્મ પરિવર્તન કરાવવા માટે એના ઉપર દબાણ કરે છે એક આ મોટો પ્રશ્ન આખા દેશમાં હિન્દુ ધર્મની દરેક જ્ઞાતિ જાતિની દીકરીઓ માટે પ્રશ્ન બન્યો છે કારણ કે વિધર્મીઓ જ્યારે અહીંયા લગ્ન નથી નોંધાઈ શકતા ત્યારે બોમ્બે જઈને ચલો ફરવા જઈએ બોમ્બે એમ કરીને લઈ જઈને લગ્ન નોંધાવે છે અને પછી જ્યારે છોકરીને ખબર પડે છે કે આ તો વિધર્મી સાથે મારા લગ્ન થઈ ગયા એકવાર ઘર છોડ્યા પછી પાછી વળવાની એની જગ્યા બી નથી હોતી